આજે આપણે આ ગણિતના ક્લાસમાં ધોરણ 7 ની અંદર એકમ 8 રાષ્ટ્રની તુલના એના વિશે આપણે જોઈએ. તમારું જે પ્રકરણ 8 છે એમાં જુઓ, આપણા રોજિંદા જીવનમાં એવા ઘણા અવસરો આવે છે જેમાં આપણે બે રાશિઓની તુલના કરીએ છીએ. ધારો કે આપણે હિના અને આમેની ઊંચાઈની તુલના કરી રહ્યા છીએ. બાજુમાં જુઓ, હિના અને આમે એ બેને ચિત્ર આપ્યું છે અને બંનેની ઊંચાઈને સાઈનમાં દર્શાવેલી છે. ધારો કે આપણે હિના અને આમેની ઊંચાઈની તુલના કરી રહ્યા છીએ, તેમાં આપણને માલુમ પડ્યું કે હિનાની ઊંચાઈ આમેની ઊંચાઈ કરતા બમણી છે, અથવા તો આમેની ઊંચાઈ એ હિનાની ઊંચાઈ કરતા અડધી છે. આ રીતે આપણે બે રાશિઓની તુલના કરી શકીએ છીએ. બીજું ઉદાહરણ લઈએ. જુઓ, અહીં આપણને એક ચિત્તો અને માણસની ઝડપની સરખામણી માટે બે ચિત્રો આપેલા છે. ચિત્તાની ઝડપ 120 કિમી પ્રતિ કલાક છે અને માણસની ઝડપ 20 કિલોમીટર પ્રતિ કલાક છે. એટલે કે ચિત્તો 1 કલાકમાં 120 કિલોમીટર દોડે છે અને માણસ 1 કલાકમાં 20 કિલોમીટર જેટલું દોડી જાય છે. બરાબર? તો આપણે બંનેની તુલના કરવી હોય તો આપણે કહીશું કે ચિત્તાની ઝડપ એ માણસની ઝડપ કરતાં 6 ગણી છે, અથવા તો કહી શકીએ કે માણસની ઝડપ એ ચિત્તાની ઝડપ કરતાં 6ઠા ભાગની છે. આ રીતે આપણે બે રાશિઓની તુલના કરી શકીએ છીએ અને તુલનાને આપણે ગુણોત્તરમાં દર્શાવીએ છીએ. પણ બંને રાશિઓના જે એકમો છે એ સરખા હોવા જોઈએ, તો જ આપણે એની તુલના કરી શકીએ છીએ. બરાબર? હવે આપણે એની ગણતરી માટે સ્વાધ્યાય 8.1 તરફ જઈશું. અહીં આગળ સ્વાધ્યાય 8.1 ને દાખલ નંબર 1 છે, નીચેનો ગુણોત્તર શોધો, જેનો પહેલી રકમ છે રૂપિયા 5નો 50 પૈસા સાથે ગુણોત્તર શોધવાનો છે. આપણે જોઈ ગયા કે બંનેના એકમો કેવા હોવા જોઈએ, સરખા હોવા જોઈએ. અહીં રૂપિયા છે એકમ અને અહીં છે પૈસા, તો મારે આ રૂપિયાને પૈસામાં ફેરવવા પડશે. આપણે કરી દઈએ. આપણને ખબર છે કે 100 પૈસા બરાબર 1 રૂપિયો. બરાબર? અહીં 5 રૂપિયા છે, તો લખી દઈએ. તો 5 રૂપિયો હોય તો એના કેટલા પૈસા થશે? તો કે 5×5 5×100, એટલે કે 5×100 બરાબર 500 પૈસા. આપણને બંને પૈસામાં મળી ગયું 500 પૈસા અને 50 પૈસા. બરાબર? હવે આપણે એનો ગુણોત્તર શોધી શકીએ છીએ. તો લખીએ, હવે 500 પૈસા અને 50 પૈસા નો ગુણોત્તર બરાબર. હવે આપણે યાદ રાખીશું કે ગુણોત્તરને આપણે જેમમાં દર્શાવીએ છીએ, જેમ એટલે કે બે તબક્કા. બરાબર? એ જેમ બી, આ પહેલી રાશિ અને આ બીજી રાશિ. અહીં જો પહેલી રાશિ આપણી આ છે, એટલે 500 પૈસા જેમ 50 પૈસા. બરાબર? અને બીજી રીતે દર્શાવવું હોય તો 500×50 પૈસા દર્શાવી શકાય છે. બરાબર? બંને એકમો સરખા છે, પૈસા પૈસા, એટલે બંને એકમો સરખા છે. હવે જો શૂન્ય ગયું, શૂન્ય ગયું, હવે 5×5 અને 5×50, એટલે આપણને જવાબ મળ્યો 10/1. બરાબર? એટલે આને બીજી રીતે લખવું હોય તો લખી શકાય 10/1. તમારા પહેલા ગુણોત્તરમાં આપણો જવાબ છે, એ રીતે આપણે ગુણોત્તર શોધવાના છીએ. હવે જુઓ, બી રકમમાં 15 કિલોગ્રામનો 210 ગ્રામ સાથે ગુણોત્તર શોધવાનો છે. અહીં જુઓ, અહીંનો એકમ છે કેવો છે? કિલોગ્રામ. અને આ છે એકમ ગ્રામ. તો જુઓ, આપણે એક યાદ રાખીશું કે જે મોટો છે એ એકમને આપણે નાનામાં ફેરવીશું. ગ્રામ એ નાનું છે, કિલોગ્રામ એ મોટું છે. બરાબર? તો હું શું કરીશ, કિલોગ્રામ છે નાનામાં ફેરવી. આપણને ખબર છે કે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ. 1 કિગ્રામ બરાબર, તમે કિગ્રામમાં લખી શકો છો અને કિલોગ્રામ પણ લખી શકો છો. તો 15 કિલોગ્રામ
15 की ग्राए कितना ग्राम થશે ફરી આપણે ક્રોસ ગુણાકાર કરીશું 15 ગુણ્યા વજન એટલે કે 15000 ગ્રામ બરાબર હવે આપણે આ ગ્રામ અને આ ગ્રામ મળી ગયું છે તો હવે આપણે એનું ગુણોત્તર શોધી લઈએ તે લખીએ કે હવે 15000 ગ્રામ અને 210 ગ્રામ નો ગુણોત્તર બરાબર 15000 ગ્રામ ભાગ્યા 210 ગ્રામ હવે ગ્રામ ગ્રામ ગયા હવે પાછળથી બંને બાજુ શૂન્ય છે તો શૂન્ય શૂન્ય પણ આપણે કાઢી નાખીએ હવે શું રહ્યું આપણી જોડે 1500 ભાગ્યા 21 હજી આપણે આને નાનું સ્વરૂપ બનાવવાનું છે તો શું કરીશું અહીં 15 છે તો 3 પંચા 15 અને બંને શૂન્ય છે તો એ 100 નીચે 3 ગુણ્યા 7 21 ને મેં નાના સ્વરૂપમાં ફેરવી દીધા 7 થઈ ગઈ હવે જો 3 3 ગયા હવે રહ્યા શું મારી પાસે 5 અને 100 તો લખી દઈએ 500 ભાગ્યા 7 બરાબર અથવા તો આપણે લખી શકીએ એમ 7 આ આપણો જવાબ બીજા બરાબર હવે આપણે સીધી રકમ તરફ જઈએ કેટલી રકમ છે 9,27 સેમી સાથે ગુણોત્તર બરાબર હવે જુઓ મીટર મોટી મોટી રાશિ છે અને સેમી એ નાની રાશિ છે તો જે મીટર છે ને સેમીમાં ફેરવી દો આપણને ખબર છે કે 100 સેમી બરાબર 1 મીટર અમારે 9 મીટરને ફેરવવાના છે તો 9 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર ક્રોસ પ્રોડક્ટ કરીશ 9 ગુણ્યા 100 એટલે મને મળી જશે 900 સેમી બરાબર હવે 900 સેમી મને મળી ગયા છે એનો 27 સેમી સાથે ગુણોત્તર લખીશું હવે 900 સેમી નો 27 સેમી સાથે ગુણોત્તર બરાબર 900 સેમી ભાગ્યા 27 સેમી 9 તરી અને આગળ 100 હવે આપણને મળી ગયો 100 ભાગ્યા 9 એટલે કે 100 જેમ 3 તો આપણો સીનો જે ગુણોત્તર છે એનો જવાબ આવી ગયો આપણને 100 જેમ 9 બરાબર હવે ડી રકમ છે જોઈએ 30 દિવસનો 36 કલાક સાથેનો ગુણોત્તર અહીંયા આપણને એક રાશિ આપી છે કલાક બીજી રાશિ આપી છે દિવસ બરાબર તો દિવસ મોટી રાશિ છે અને કલાક નાનું છે બરાબર તો જે દિવસ છે એને આપણે કલાકમાં ફેરવીશું અહીં જુઓ 30 દિવસ છે એને આપણે કલાકમાં ફેરવવાના છે આપણને ખબર છે કે એક દિવસ બરાબર 24 કલાક બરાબર તો 30 દિવસ બરાબર કેટલા કલાક થશે ક્રોસ ગુણાકાર કરીએ 30 ગુણ્યા 24 બરાબર તો આપણને મળશે 3 4 12 શૂન્ય મૂકી દઈએ જે 3 4 12 ફરી પડીએ 3 2 6 છ ને 7 720 કલાક આપણને મળે બરાબર હવે જો અહીં કલાક મળી ગયા છે ના કલાક છે તો બંનેનો ગુણોત્તર હવે શોધી શકાશે લખીએ કે 720 કલાક અને 36 કલાકનો ગુણોત્તર બરાબર 720 ભાગ્યા 36 કલાક અને કલાક રાત રહેવાનું ભૂલાય તો કલાક કલાક ગયા 36
36 दू 72 बराबर, तो અહીં આપણે મળી ગયા છે અને આ શૂન્ય એટલે કે 20, તો 20 જેમ 1 અહીં કઈ નથી તો આપણે એક સમજીશું એટલે 20 ભાગ્યા 1 અથવા તો આપણે કહી શકીએ કે 20 જેમ 1 એ આપણો ઉત્તર છે બરાબર. આ રીતે આજે આપણે સ્વાધ્યાય 8.1 નો દાખલા નંબર 1 જોયા જેની અંદર આપણે ગુણોત્તર શીખી ગયા. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો એને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. આભાર.